อันนี้กอดีฮาร์ดที่ไหนกันมาอ่าอันนี้ฮาร์ดควันหิ้งเช่อายุรีรีหิ้งเช่เบเบฟุตนี่หิ้งบ่หลามบีหิ้งกูเที่ยมตัวจะปนเอาว่าทั้งเนี่ยปาริกรามารูทนี่มาให้ที่อาปูทั้งมันเนี่ยจะหุ่นดีมาเขี่ยลเช่นกันคือมีอัตยาสุดีมาลบกตรงนั้นจัดลีปาริกรามาเคยดีสัตย์อัตยาสุดีมาทั้งปาริกรามารูทนี่มาให้ที่อาปูทั้งมันเรียกไปแล้วทั้งฮะอันนี้คือพีกยูบดุยเนี่ยมอเตอร์บันกัดยูอะไรวันนี้คือปานิสตัดดี้ยัยอันนี้คืออาบดุยอันนี้คืออาวุลวาสโอลีરામ રામ ડાયરાને જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા તમે મજામાં છો અમે પણ છીએ મજામાં છે ને આજે દોસ્તો છે દેવ દિવાળી તો દેવ દિવાળીના દિવસેથી છે એક ગિરનારની એટલે કે અમારી જે પાછળ મારી પાછળ જે ગિરનાર દેખાય છે એની પરિક્રમાનો છે એ આરંભ થઈ ચૂક્યો છે એટલે કે દેવ દિવાળીથી તો પધારોવાલા ભાવથી બધાય તમે છે પરિક્રમામાં આવો એવું જૂનાગઢ વતી હું આગમંત્રણ આપું છું રામ રામ ડાયરાને જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા તમે મજામાં છો અમે પણ છીએ મજામાં તો શરૂઆત કરીએ દોસ્તો આજના નવા વ્લોગથી તો પહેલાં તમને જણાવી દઉં આજે છે દેવ દિવાળી તો એવી દેવ દિવાળી એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીનો વિવાહ અને સાથે દેવ દિવાળીમાં મારા જૂનાગઢમાં જો પર્વનું મહાત્મ્ય હોય તો સૌથી મોટું મહાત્મ્ય એટલે કે પરિક્રમાનું મહાત્મ્ય તો મારી પાસે તમને જે ગિરનાર દેખાય છે એનું 36 કિલોમીટરના રૂટની છે ખૂબ સરસ પરિક્રમા યોજાય છે જે દર વર્ષે લાખોની સંખ્યામાં છે અહીં ભાવિકો આવે છે તો તમે પણ પધારોવાલા ભાવથી અને ગિરનારની પરિક્રમામાં જ્યાં ગિરનારમાં જ્યાં 9 નાથ સિદ્ધ 84 અને 33 કોટી દેવી દેવતાઓના જ્યાં બેસણા છે એવો અમારો ગરવો ગઢ ગિરનાર તો એના માટે એક સો મને એક દુહો આવડે છે નાનો હોય તમને કહી દઉં કે સોરઠ ધરા સોહામણી જ્યાં ગરવો ગઢ ગિરનાર એના હાવજડા હેંજણ પીએ એના નમણા નરને નાર એટલે કે સોરઠ ધરા એટલે અમારી જ્યાં જૂનાગઢની ધરતી એને સોરઠ ધરા કહેવાય છે અને સાથે જ્યાં ગરવો ગઢ ગિરનાર એટલે કે અડીખમ ઊંચો એવો ગરવો ગઢ ગિરનાર મા અંબાજીના પગથિયા તમે ગણો તો છેક દત્તાત્રેય સુધી છે એને 9999 જેટલા પગથિયા છે એ આ ગિરનારની ભૂમિમાં આવેલા છે ગિરનાર ઉપર ચડવા માટે અત્યારે તો રોપવેની વ્યવસ્થા છે બે બધી વસ્તુ તમારે જેમાં અનુકૂળ આવે એમાં તમે જઈ શકો છો તો સાથે ગિરનારની 36 કિલોમીટરની રૂટની આ પરિક્રમા છે 3-4 દિવસની યોજાય છે તો વાલા આવો તમે પણ ગિરનારની પરિક્રમા માણો ખૂબ સરસ મજા આવે છે અમારે જવું હતું હવે જોઈએ છીએ જો જવાય તો જવું જ છે પરિક્રમા કરવા કારણ કે જે જૂનાગઢની પરિક્રમા છે કે ક્યાંથી માણસો આવે અને અમે આવીને જૂનાગઢથી ન જાય તો કેમ હાલે ના ના જવું છે જો જવાય તો ટાઈમ લઈ એટલે પરિક્રમામાં જશું સાથે અમારા આ બાજુ હાલે છે પાણી તો બધું ભેગું કામકાજ ચાલુ છે અને હવે 2-3 દિવસમાં લગભગ કાલ કા પરમ દિવસ એક દિવસ આટો મારે ને તો પરિક્રમામાં ચોક્કસ મારવો છે તો વિડીયોમાં જોડાઈ રહેજો એટલે તમને ખ્યાલ આવે કે શું થાય છે હાલો તો રામ રામ બીજવાન પાણી પાછા ની કોઈના ઘઉંમાં સડાવ્યું અહીંથી ચાલુ કર્યું છે અહીં મોઢિયું મૂક્યું એમાં ચાળીયા ભાઈ કેમ બાકી ઊભા જમાવટ કરીને જોયું હાથમાં એકાદ ધજા રાખીને રખોલું બહુ કર્યું ભૂંડાનું અહીંયા હા આની કોઈ તો એ કંઈ હગડી નથી ભૂંડાના એટલે એ તો એમ તો સાડીઓ કામનો છે ભાઈ દેખો બહુ કામનો સાડીઓ છે આની કોઈ ક્યાં જાય આની કોઈ ભૂંડા હગળ જ નથી ગઈ એના કરતાં ઓની કોઈ દોરી બાંધીને વાંધો ન થાય એવો તો કે હવે હું તમને આ પરિક્રમા રૂટની માહિતી આપું તો મને જ્યાં સુધીમાં ખ્યાલ છે કારણ કે મેં અત્યાર સુધીમાં લગભગ 3 જેટલી પરિક્રમા કરી છે અત્યાર સુધીમાં તો પરિક્રમા રૂટની માહિતી આપું તમારે ડાયરેક્ટ પહેલાં તો ભવનાથ જઈ અને રૂપાયતન જવું પડે રૂપાયતન થઈને ડાયરેક્ટ પરિક્રમાનો ગેટ છે એ ત્યાંથી સ્ટાર્ટ થાય અને 36 કિલોમીટર છે ત્યાંથી ગણી લેવાના થાય આમ તો ભવનાથથી 36 કિલોમીટર ગણી લેવાના થાય તો ભવનાથ તમે 36 કિલોમીટર ગણી જો એટલે પહેલી રાત લગભગ ઝીણા બવન મઢી આવે છે બીજી રાત માળવેલાની જગ્યામાં આવે છે અને ત્રીજી રાત બોરદેવી અને ત્યારબાદ ચોથા દિવસની છે એ ભવનાથમાં છે એ આવીને અને પરિક્રમા પૂરી થઈ જાય બાકી તો આપણે એમ કહેવાય કે 9 નાથ સિદ્ધ 84 અને 33 કરોડ દેવી દેવતાઓ કે કોટી દેવી દેવતાઓ જે ગિરનારમાં બેઠા છે અને એનું ખૂબ જ અનેરું મહાત્મ્ય પણ છે એટલે વાલા આવો ગિરનારની પરિક્રમા અત્યારે ચાલુ છે માણસો લગભગ ક્યાં ને ક્યાંથી આવે છે ટ્રેનોમાં બસોમાં બધી જગ્યાએ છે ગિરનારમાં જોકે માણસો આવે જ છે તો અમારે એ જવાનો વિચાર તો છે જો 2-3 જણા ફ્રેન્ડ ભેગા થઈ જાય તો જવું છે ગિરનારની પરિક્રમામાં પણ ભેગું વાડીનું કામકાજ છે એટલે બધું મિક્સિંગ છે તો એવું હાલવાનું જ છે સાથે જોઈએ છીએ દાતાર પણ એક દિવસ જવું છે રોકાવા જવું દાતાર તો એટલે બધું એ ધીરે ધીરે ભેગું કરવાનું બાકી બધું હાલે એ તો હાલવાનું જ છે
એટલે બહુ મસ્ત પરિક્રમાનો રૂટ છે, સરસ મજાનો નાનું ક્ષેત્ર હોય એમ ધમધમતા હોય તમારે તો બહુ મજા આવ્યું છે. આવો તમે પરિક્રમામાં આટો મારો એટલે મજા આવશે એકદમ. જો અહીંયા ખૂણા માથે હરકવું છે એટલે આની ઘટી હારી થાય કામાં. હા, આને હરકવાની હિંગ છે, આવડી એવડી હિંગ છે, બે બે ફૂટની હિંગ. બહુ લાંબી હિંગું થાય એમ તો જો, પણ આ આ કઈ હું આવ્યો તો કેવડી હિંગું છે. હે, હરકવો કહેવાય, હરકવો કહેવાય. ઘટી થાય કા? હા, ઘટી થાય. કી કોટી બાફીન? બાફીન સા કઈ થાતું છે આનું? હા, આનું શાક થાય ઓલું છીણા લોટ ભરી આ હરકવાનું. હા હા, એટલે અહીંયા ખૂણા માથે જાઓ અમારે હરકવો છે તો અહીંયા નીર વઠવ્યા હતા જોયું હિંગું પણ જબર થઈ ગયો આમ તો. જો આ લાંબી લાંબી કેવડી છે અને લીલી કાસ જેવી, નહીં કોઈ દવા, નહીં કોઈ આમ બીજું કંઈક. હે, આને કંઈ કરવું જ ન પડે હરકવાને થઈ ગયો, નકર હું છે અટાણે તો કેમિકલ વધી ગયા ને આપણા બધી નાખે ઓયલાન ઓયલાન. અને આ તો પ્યોર દેશી, કંઈ ઘટે નહીં, પાણી સિવાય બીજું કંઈ નહીં એને. એટલે હરકવો થયો ભારે હો. પણ તમારું નીર વાટવી કે મારે પાણી જોવો થોડું થોડું છે, બાકી આની કોઈ પી ગયું ને કોઈ હવે હાંધો હે ને ફેરવી નાખવો એટલે ઓની કોઈ વહી જાય. હા, તો હું તમને એમ કહેતો હતો કે આ ખેતર વસારે પાણી વાંધતા હોય, જો હાંધે થોડું થોડું પાણી આવતું, જે ઓલા ઓલા આ શું ડાટાથી જે આની કરતી પાણી જાય આની કર ભરીને જે પીવાની મજા આવે ને એ ગ્લાસમાં આવો ખરેખર. એટલે આ પાણી એમ હોય આમ આમ મીઠું ખરેખરું અને આમે તમને મજા આવે. આ બધું સાડીઓ મારી પાછળ ઊભો છે, ખૂણા નીકળ હું બેઠો એટલે પાણી આ હાંધામાંથી નીકળે છે ને થોડું થોડું અહીંથી મોઢિયાથી, અને જે એમાં પાણી ભરીને જે પીવાની મજા આવે ને એવી. એવી ગ્લાસમાંય ન આવે ખરેખર, બાકી અત્યારે પાણી થોડું ઘણું રહ્યું છે ત્યારે ઉતર્યું હવે. મોટા સાહ આવી જાય ને પછી એમાં તો નહીં વાંધો, બે હા છે ઘડીક. આમાં શું છે કે આ ઘીંડા ઘીડા સાહ છે ને એમાં ઘડી ને ઘડી મારે વારવું પડે છે, ગારો છે ધ્યાન રાખવું પડે ને પડાઈ જાય ભાઈ. હા, આની કોઈ પી ગયું બધું ને હવે મોટર બંધ કરી દો એટલે ઓની કોઈ પાણી સડી જાય. આની કોઈ આ બધું આની કોઈ આવડું આ સોલી. આજે છે તુલસી વિવાહ એટલે કે દેવ દિવાળી. દેવ દિવાળીએ આપણે રંગોળી બનાવી છે તુલસી વિવાહની. જો કેટલી સરસ મજાની રંગોળી છે અને એટલે લખ્યું છે તુલસી વિવાહ. એટલે દેવ દિવાળીથી ગિરનારની પરિક્રમા જે ચાલુ થઈ તે દિવસથી જો કેવી બાંધડા બાકી જોરદાર બનાવ્યો, ડાયડ ખ્યુન વચ્ચે હાથીઓન તુલસીમાંનું કુંડ એટલે કે તુલસી વિવાહ એવી રંગોળી બનાવી છે, સરસ બનાવી લ્યો રંગોળી હાઈ ક્લાસ. હાલો, તો હવે ધીરે ધીરે દિયા થંભવા થંભવું થઈ ગયો છે અને સંધ્યાટાણું થઈ ગયું છે. આપણે હજી વાડીની બાજુમાં જ છે, ગામની વાડી છે ન્યાટા મારીએ છીએ. જો દી આથમ વાથમ સૂર્યનારાયણ ધીરે ધીરે છે એ નીચે નમતા જાય છે અને અંધારું થતું જાય છે એટલે આ બાજુ એ બધું કામકાજ છે આજનું. તો હવે મળીશું કાલે નવા વ્લોગમાં અને નવી શરૂઆત સાથે. જો કાલે જવાનું થશે આપણે પરિક્રમામાં તો ગિરનાર પાછા મળશું, ગિરનારી યાત્રામાં એટલે કે પરિક્રમામાં તો કાલે જવાનું થશે. તો બાકી પરમ દિવસ કે એક દિવસ છે એ જવાનું જ છે પરિક્રમા રૂટ ઉપર. તો સરસ મજાની છે પરિક્રમા પણ આપણે કરવી છે ને અત્યારે મારી પાછળ છે દી અથમ અથમું થઈ ગયું છે. તો મળીશું દોસ્તો હવે કાલના નવા વ્લોગમાં. જો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી રોજ તમને આવા વિડીયો છે વિલેજ લાઈફના એ નવા મળતા રહેશે. સૂરજ નારાયણ હવે ધીરે 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 નમવામાં છે. હવે દી અથમ અથમું થઈ ગયું અને આ બાજુ જો ઘઉં બહુ બધું એક ક્લાસ ઉગી ગયું છે. આવડા ઘઉં છે એ ઓલા ગાળા છે પાંચ સાઈડના ગાળા. હવે ધીરે ધીરે સંધ્યાટાણું થતું આવે, પંખીઓ ઉપર વયા કહેવાય નહીં ઉડે હે નીકળ્યા નીકળ્યા.